शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર દસમું તરંગ 37મું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં પ્રસંગ નોંધે છે। ભુજમાં સંતોને વિચરણ કરવા માટે ભગવાન શ્રીહરિએ આજ્ઞા કરી, વિચરણમાં જનારા સંતોને ભલામણ કરી, સત્સંગની પ્રથા પ્રમાણે વર્તન કરજો અને સત્સંગની રીત પ્રમાણે વાત કરજો। વળી સંતો જતા હતા એમને ભલામણ કરી માંડવી બાજુ જે જાય છે તે સંતોને ખાસ મહારાજે કહ્યું કે તે બાજુ દંભી બ્રહ્મજ્ઞાનીઓનું જોર ઘણું છે, માટે દંભી બ્રહ્મજ્ઞાનીઓથી સાવધાન રહેજો। ખૈયા ખત્રી મહાજ્ઞાની હતા, બ્રહ્મવાદી હતા, વેદાંતી હતા। ખૈયા ખત્રીની વાત તમે બધાએ સાંભળી હશે, એ માંડવીમાં હતા, એનું વર્ચસ્વ ભગવાન જેવું હતું। એટલે મહારાજે સંતોને ચેતવી દીધા। આત્માનંદ સ્વામીએ વિનંતી કરી, પ્રભુ આપના પ્રતાપે અમે ભલે ભણેલા નથી પણ તેમ છતાં આવા ભણેલા જ્ઞાની પંડિતો વિદ્વાનો પણ અભિમાની દંભી હશે અને અમે ખુલ્લા કરી નાખશું। પરંતુ મહારાજ કૃપા કરીને આ દંભી બ્રહ્મજ્ઞાની કેવા હોય એમને જરાક જણાવી દો। એટલે શ્રીજી મહારાજ, બ્રહ્મજ્ઞાન તો મહાન વસ્તુ છે, બ્રહ્મ એટલે ભગવાન, ભગવાનનું જ્ઞાન એની જેવી બીજી કઈ વસ્તુ? પણ ભગવાનનું સાચું જ્ઞાન હોય એની મહારાજ વાત કરી, પછી દંભી જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એની વ્યક્તિ કરશે તો સાચું જ્ઞાનની આપણે કથા કરી હતી, એક નાની કડી વાંચી લઈએ। એ રમણીક ભોગ હિજે તને, રમણીક ભોગ હિજે તને, વિષ અનલ અહિતુલ, તાકે કરે ત્યાગ સબ સો બ્રહ્મનિષ્ઠ અમૂલ, તાકે કરે ત્યાગ સબ સો બ્રહ્મનિષ્ઠ અમૂલ। જેટલા રમણીય વિષય ભોગ છે તે બધા ઝેર જેવા, અગ્નિ જેવા અને સર્પ સમાન થઈ જાય, એટલે તે બધા વિષયોનો ત્યાગ કરે ત્યારે એને અમૂલ્ય બ્રહ્મનિષ્ઠની સ્થિતિ પ્રાપ્ત થાય છે। આવી રીતે ભગવાન સિવાયના તમામ પદાર્થમાં જેને આસક્તિ તૂટી ગઈ હોય, એક ભગવાનમાં જ આસક્તિ છે, આ સાચું બ્રહ્મ જ્ઞાન છે। ભગવાન સિવાય બીજી જગ્યાએ હજી 15-20% પ્રીતિ છે તો એને ભગવાનનું 80% જ જ્ઞાન છે। જે માણસને જેનું સાચું જ્ઞાન થઈ જાય, તમે બધા અત્યારે બેઠા છો, 5 સેકન્ડ આંખ બંધ કરો, એક નાની પ્રેક્ટિકલ વાત આપણે કરવી છે, 5 સેકન્ડ કરી આંખો બધી બધાએ બંધ। તમને એક નાનો પ્રશ્ન પૂછું, તમે ભરનિદ્રામાં સ્વપ્નમાં સૂતા છો, ક્યારે સિંહ ઉપર બેસવાની ઈચ્છા થઈ? તમારા કારણ શરીર સુધી, આત્મા સુધી હા પડી ગઈ છે, સિંહ ખતરનાક છે,
સ્ત્રી, ધન, માન, પાન આ બધી ઈચ્છાઓ થશે, એના સ્વપ્નો આવશે. સિંહની સવારી કરવાનું સ્વપ્નું નહીં આવે, ઝેરના પારખા કરવાનું સ્વપ્નું નહીં આવે. આંખ ખોલી નાખો. હું કહેવા એ માગું છું, જેને જે વાતની હા પડી જાય ને દાદા, પાક્કું થઈ જાય ને, સમજાઈ જાય ને, આપણા મંદિરમાં ઘણા બધા ભક્તો બેઠા હોય, ધૂન કીર્તન થતા હોય, વાજિંત્રો વાગતા હોય, આટલા મોટા સ્પીકરો ગાજતા હોય, તેમ છતાં કોઈકને ઊંઘ આવી જાય, આપણે જોઈએ છીએ. અને કેવી મીઠી ઊંઘ આવે, તમે જેમ તાળી પાડો ને એમ ડોલવાનું શરૂ કરે, પણ ડોલવાનું કેવું હોય, સુસુપ્તિનું હોય. હવે એમનું નામ મહેશભાઈ હોય, તમે સ્વામિયાણની ધૂન આટલો મોટો અવાજ તો પણ ન જાગે, પણ એક જ વાર બાજુમાં જેમ મહેશભાઈ, તો મહેશભાઈ એક સેકન્ડમાં આંખો ખોલી નાખશે. કારણ કે મારું આ નામ એ હા ક્યાં પડી છે, આત્મામાં. ખરેખર નામ તો છે જ નહીં, આ જગતની બે સૌથી મોટી ઇલ્યુઝન વાળી વસ્તુ છે, ટુ બિગેસ્ટ ઇલ્યુઝન્સ ઓફ ધીસ વર્લ્ડ, એક નામ અને એક ફોટો. આત્માનું કોઈ રૂપય નથી, આત્માનું કોઈ નામય નથી. માણસ મરી જાય એટલે શું બોલાય, મહેશભાઈ મરી ગયા. આત્માનું નામ છે ને, મર્યો છે આત્મા કે દેહ, દેહ મર્યો છે, એટલે આત્માનું તો કોઈ નામ જ નથી, આત્માનું કોઈ રૂપ જ નથી. અને આ બે માટે જ આખી દુનિયા લડી મરે છે, કા નામ માટે ને કા રૂપ એટલે ફોટા માટે. માટેવાળા ભક્તો, નામ અને રૂપ આ જગતના બહુ મોટા મોહ છે. સહજ છે આમાંથી આપણે નીકળી ન શકીએ, પણ તેમ છતાં આપણને ખબર હોવી જોઈએ. જો ખબર હશે ને તો આપણે ધીરે ધીરે એ દિશામાં આગળ વધશું. ભગવાનનું જેને યથાર્થ જ્ઞાન થાય એને ભગવાન સિવાય બધેથી પ્રીતિ તૂટી જાય, અને જેટલી પ્રીતિ તૂટી છે એટલું જેને જ્ઞાન થયું છે. હવે સાંભળો, અને જે દંભી બ્રહ્મજ્ઞાની છે, મહારાજ કહે છે, તેનું સ્વરૂપ હું વિસ્તારથી કહું છું. તે તો અનુપમ સમજણને તમે ધ્યાન દઈને સાંભળજો. દંભી માણસને ઓળખો જેવું તેવું કામ નથી, સંતોને મહારાજ કહે ધ્યાનથી સાંભળજો. કારણ કે કળિયુગમાં ડોંગરેજી મહારાજ એમ કહે છે, કળિયુગ જેમ ફેલાશે એમ કપટનું જોર વધવાનું. કપટ, દંભ, પાખંડ, છળ, પ્રપંચ, આટાટોપ, આડંબર, આ બધા એક સરખા શબ્દો છે દાદા. કળિયુગમાં સૌથી વધારે વધારે કપટનો વ્યાપ થવાનો છે, દંભનો વ્યાપ થવાનો છે. દંભ એટલે શું? સારું કરવાની ઈચ્છા નહીં, પરંતુ સારું દેખાવાની જે ઈચ્છા છે ને એનું જ નામ દંભ. સારું કરવાની ભાવના જેને ન હોય, પરંતુ સારું દેખાવાની ભાવના હોય. મારી વાત સમજાય છે? હું સારું કરું તો સારું દેખાવાનો જ છું, પણ એવું નહીં હું સારું કરું નહીં તેમ છતાં હું સારો દેખાવ, આવી જે ભાવના, આનું નામ દંભ. જીવ પ્રાણી માત્રની અંદર મૂળિયા નાખીને બેઠો છે, હું સાચો દેખાવ, હું મોટો દેખાવ, હું મહાન દેખાવ, લોકોને રિસ્પેક્ટફુલ લાગું, પણ વર્તનમાં મોટું મીંડું હોય. આ દંભ કેટલો ખતરનાક છે હવે સાંભળીએ. આ જગતમાં જે દંભી બ્રહ્મજ્ઞાની છે તેનું સ્વરૂપ એકદમ નિરાળું છે. મહાત્મા સુખદેવજી, જનકરાજાનું જે વર્તન હતું તેનો તમે વિચાર કરશો તો તરત જ તે દંભી બ્રહ્મજ્ઞાનીનું સ્વરૂપ તમને દેખાઈ આવશે, જેમાં સદાચારમય ધર્મનું વર્તન ન હોય તેને દંભી બ્રહ્મજ્ઞાની માનવા. નંબર એક, જેમાં ધર્મનું આચરણ દેખાતું ન હોય, પછી ગમે તેવો જ્ઞાની હોય, વિદ્વાન હોય, પંડિત હોય, તો પણ માની લેવું આ દંભી છે. અઘરામાં અઘરી વાત તમને સમજાવું છું. કાળો ગોળો દાદા, કેવો? તમે લીલો ગોળો જોયો હશે, લાલ જોયો હશે, યલો જોયો હશે, વ્હાઇટ જોયો હશે, પણ આ તો કેવો ગોળો? આખી દુનિયામાં અવેલેબલ નથી.
વેદના વચનો છે તે સત્યરૂપ બ્રહ્મ છે, વ્યાસ મુનિના કરેલા ગ્રંથ એ પણ સત્યરૂપ બ્રહ્મ છે, સનાતન શ્રુતિ સ્મૃતિએ સદાચારમય ધર્મના વચનોનું સ્થાપન કર્યું છે, તે ધર્મમાં જે વર્તે છે તે નિર્દંભ છે, તે સાચો જ્ઞાની છે, અને જે ધર્મનો લોપ કરે છે તે દંભી જ્ઞાની છે. આમ સમજવું, ટૂંકું ને ટચ આટલું જ છે. કેટલું દાદા? જેનું વર્તન ખોટું છે એની વાણી ગમે એટલી સારી હોય તો પણ એ ખોટો છે છે ને છે. માણસનું પ્રમાણ વાણીથી નહીં, માણસનું પ્રમાણ એના વર્તનથી થવું જોઈએ. પણ આજે બધાનું પ્રમાણ કેનાથી થાય છે? વાણીથી જ. વાણીથી જ. બોલવામાં ચાલાક, બોલવામાં મીઠો, બોલવામાં બધાને બોટલમાં દબાવીને બૂચ મારી દે એવો હોય એવા લોકો પૂજાય. કળિયુગ છે સાહેબ, કળિયુગ. અહીં સત્યનો સ્વીકાર થાય છે અને અસત્યનો સ્વીકાર થાય છે. કળિયુગ છે ભાઈ, કળિયુગ. અહીં ખોટા પૂંજાય છે અને સાચા મૂંજાય છે. કળિયુગ છે ભાઈ, કળિયુગ. કેવી દુર્દશા! નિર્દોષ માણસ હોય બિચારો, એકદમ સજ્જન માણસ હોય, પણ આ કળિયુગની રમત એવી અવળી છે ને દાદા, એવી અવળી રમત છે ને, એ બિચારો જગતમાં ખોટો દેખાય, એ જ દંડનીય દેખાય. અને આ જગતમાં કેટલાક એવા નિર્દોષ માણસોને મોટી મોટી સજા પણ થઈ ચૂકી છે. કેટલા નિર્દોષ માણસો! પ્રેમચંદ મુનશીજી, હિન્દી સાહિત્યના મહાન લેખક, એમણે એક વાર્તા લખી છે. આમ તો એમણે સત્ય ઘટના ઉપરથી લખેલી કેટલી બધી વાર્તાઓ. નિર્દોષ માણસો આ સમાજમાં કેવી રીતે દંડિત થયા છે દાદા! કળિયુગ છે ને, અહીંયા ખોટા પૂંજાય છે અને સાચા મૂંઝાય છે, અસત્યનો સ્વીકાર થાય છે અને સત્યનો સ્વીકાર થાય છે. એક નાની વાત કરું, કળિયુગ એટલે શું? આપણા જૂના શાસ્ત્રોમાં સંતોએ વાત લખી છે, એક બ્રાહ્મણ અતિ પવિત્ર ગરીબ, જીવનભર કમાણી કરી, મહેનત કરી, થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા હશે, આમ કરી એણે 500 રૂપિયા ભેગા કરેલા, એને તીર્થયાત્રા કરવા જવાની ઈચ્છા. રૂપિયા ક્યાં મૂકવા? જૂના સમયમાં આજના જેવી બેંકો તો કોઈ હતું નહીં, એટલે એણે ગામમાં એક પ્રતિષ્ઠિત માણસ એને રૂપિયા આપ્યા. આ ભલો બ્રાહ્મણ, ભોળો બ્રાહ્મણ, હંમેશા દાદા ભોળા માણસો અને ભલા માણસો એનો જ બધા લાભ લેતા હોય છે. લાભ એનું ઉલટું કરો તો ભલા, ભલા માણસોનો જ લાભ મને લે છે. ભોળા માણસોને જ લોકો આ કળિયુગમાં બહુ નીચોવી નાખે છે. એટલે હું ઘણી વાર કહું છું, ભોળા બનજો, ભોટ ના બનતા. કેવા ના બનતા? માફ કરજો, એવા એવા દાખલા હું અત્યારે સાંભળું છું. આ અમેરિકામાં હમણાં પણ અમે બે ત્રણ એવી ઘટનાઓ સાંભળી. ભાઈ ભાઈને છેતરે છે, દીકરો માને છેતરે છે, કોણ કોને છોડે? કળિયુગ એટલો ખતરનાક વ્યાપી ગયો છે. એટલે આ બ્રાહ્મણ ભોળા ભલા એક પ્રતિષ્ઠિત માણસ, મોટો માણસ જાણી એને કહ્યું, મારા રૂપિયા, અરે ભાઈ સાચવશી સાચવીશ, તારા રૂપિયા દૂધે ધોયેલા તને પાછા મળી જશે, ચિંતા ના કર, તારે જેટલા તીર્થ કરવા હોય કરી આવ. આ ભલો બ્રાહ્મણ તીર્થ કરવા ગયો. કરતા 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 એ જમાનામાં ચાલીને જવાનું દાદા, 2 વર્ષે ચારધામની યાત્રા, આખા ભારતની યાત્રા, 2 વર્ષે યાત્રા કરીને પાછો ગામમાં આવે. થોડા દિવસ થાય, બધું સેટ થઈ જાય. એને થયું કે હવે પૈસા પહેલાં લઈ આવું, વેપારી પાસે પૈસા લેવા જાય. વેપારી તો આખો ફરી ગયો, મેં તો પૈસા આપી દીધા જ તમને, શેના માગો છો તમે મારી પાસે? મને બદનામ કરવા આવ્યા છો? આ બ્રાહ્મણને એટલો બધો શોક લાગ્યો, આઘાત લાગ્યો, આખો ફરી ગયો, કંઈ બોલ્યા નહીં બ્રાહ્મણ. એણે બહુ આજીજી કરી બ્રાહ્મણે ફરીવાર, કે તમે એક ગરીબ બ્રાહ્મણનું ધન લીધું છે, સમજો તો સારું. વેપારી એકનો બે ન થયો, આ પંચ પાસે ગયો, રાજા પાસે ગયો, ફરિયાદ નોંધાવી. પછી તો આને બોલાવ્યો, આ વેપારી તો આવા માણસો હોય ને જાડી ચામડીના,
કેટલાનું ગળું કાપીને લોહી પીધું હોય ને જેણે, એ પાછા જૂઠું બોલે ને જોરથી બોલે દાદા, તકલીફ આ છે. હિટલરનું એક સૂત્ર હતું કે જૂઠું બોલો ને જોરથી બોલો એટલે એ સાચું થઈ જશે. આ ગરીબ હતો, બિચારો હતો, દયનીય હતો, આજીજી કરે હાથ જોડે કલા ભગતની જેમ. હવે થયું એવું, રાજાએ કહ્યું તમે આને રૂપિયા પાછીની ખાતરી શું? એ તો કે મેં આપી દીધા, ખાતરી શું? ભૂદેવ કે મેં રૂપિયા આપ્યા ત્યારે મેં લખાણ નહોતું કર્યું, મારી ભૂલ. બધા યાદ રાખજો, શ્રીજી મહારાજે કહ્યું બાપ અને દીકરા વચ્ચે પૃથ્વી, સોનું, પૈસા, એટલે કે જમીન, સોનું ને પૈસાની આપ લે થતી હોય તો લેખિત કરવું અને સાક્ષીએ સહિત કરવું. આટલી નાની શિક્ષાપત્રની કલમ જેણે જેણે લોપી છે, આવો મારી સાથે અમેરિકામાં, હું 25 ઘર બતાવું, બધા દુઃખી છે. તમારા સંબંધ બહુ સારા હોય, બહુ સારા હોય, છૂટા હાથે પૈસા આપ્યા, લઈ જાઓ લઈ જાઓ 5,000, લઈ જાઓ 10,000, લઈ જાઓ 15,000, અને પછી સંબંધ બગડે બગડે ને ત્યારે હિસાબ થાય બધો. પેલો કે મારા 70,000 તે ખાધા છે, પાછા આપવા પડશે, હું વ્યાજ નથી લેતો એટલો ઉદાર છું, પણ હવે રાત ગઈ ઓર બાત ગઈ. પેલા ભૂદેવ એને આ લોકોએ સાક્ષી આપવા કહ્યું, ખાતરી આપવા. સાક્ષી હતું નહીં, લખાણ હતું નહીં, શું કરે? ભૂદેવે કહ્યું મારા દીકરાના સોગંધ છે, હું ખોટું બોલતો હોઉં તો, મેં એને 500 આપ્યા છે ને એણે નથી આપ્યા. આમ કીધું ને દીકરો બાજુ બેઠો તો મરી ગયો. જૂના સમયની વાત, ટપ દઈને પડી ગયો. હવે કોણ શું સાબિત થઈ ગયું દાદા? હવે પેલો વેપારી, પંચના માણસો કોઈ ગાંઠે, બ્રાહ્મણ દુઃખી દુઃખી થઈ ગયો. બીજા કર્મકાંડી હતો, વેદાભ્યાસી હતો, વેદોના મંત્ર દ્વારા ધર્મરાજને પ્રગટ કર્યા. મેં ધર્મની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી, મારા દીકરાના સોગંધ ખાધા અને હું સાચો માણસ, તોય મારો દીકરો મરી ગયો. ધર્મરાજાએ હાથ જોડ્યા, ભાઈ મર્યા પછીનું બધું મારું કામ, જીવતા માણસનો કેસ હું લેતો નથી. તો કોણ લેશે? અત્યારે કળિયુગનો ટાઈમ છે. કોનો ટાઈમ છે? આ ગામમાં કોની કોર્ટ ચાલે છે અત્યારે? મર્યા પછી બધી મારી કોર્ટમાં કામ ચાલશે, પણ જીવતા માણસનો દાખલો ત્યાં લઈ જવો પડશે. કળિયુગને બોલાવો, મંત્ર દ્વારા કળિયુગને હાજર કર્યો. કળિયુગને કહ્યું કે ભાઈ હું સાચો છું અને સોગંધ ખાધા તોય દીકરો મરી જાય, આ તો સત્ય સાથે કેટલી બધી છેતરપિંડી. કળિયુગે કીધું મારું કામ જ એ છે. તો તમે ખાલી એટલું કાલે બોલો કે 500 રૂપિયાની મારી ભૂલ હતી, 500ની મેં 800 આપ્યા છે ને 800 લેવાના છે, તો દીકરો જીવતો થઈ જશે. પણ આવું ખોટું તો પછી દીકરો મરી જશે, પૈસા જશે. ભૂદેવને થયું આવું, હા કળિયુગમાં તો આવું જ છે. ભૂદેવે પછી બીજે દિવસે દાદા પંચને ભેગું કરીને કહ્યું કે મારી થોડી ભૂલ થતી હતી, કે મેં પહેલાં 500 આપ્યા હતા અને પછી પાછા 300 આપ્યા હતા, એટલે 800 ટોટલ મારા રૂપિયા છે જે મેં આપ્યા હતા અને મારે લેવાના બાકી છે. આમાં જો ખોટું હોય, આ વાત જો સાચી હોય, તો મારો દીકરો મર્યો છે, જીવતો થાય તો મરેલો દીકરો જીવતો થઈ ગયો. હવે તો આખું ગામ વચ્ચે પડ્યું, પંચ વચ્ચે પડ્યું, વાણિયો કે નહીં 800 ની 500 જ છે, હવે તો એ સીધો થઈ ગયો, હવે કોઈ છોડે દાદા એને? કળિયુગ છે ભાઈ, કળિયુગ. એક હશે પણ અઘરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ જે. એક હશે પણ અઘરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ જે. કંઈક બીજા તારે એ લડવા પડશે કપટ તણા સંગ્રામ, માટે તું છોડ કપટનું કામ જી. કપટ, દંભ, છળ, પ્રપંચ, આટાટોપ, આડંબર, આ બધું છોડી દઈએ, ઓનેસ્ટલી જીવીએ જેવા છીએ. શ્રીજી મહારાજે ભગવાન જેવા સંતના લક્ષણ વચનાવૃતમાં કહ્યા, એમાં એક લક્ષણ એવું કહ્યું, એ સાધુ જેવો અંદર હોય એવો બહાર હોય, જેવો અંદર હોય એવો બહાર હોય, કોઈ આટાટોપ કોઈ આડંબર એમાં હોય. અદ્ભુત વાતો છે દંભને પાખંડને ઓળખવાની. આપણે બીજાની ને આપણી અંદર ક્યાં દંભી વૃત્તિ, ક્યાં પાખંડી વૃત્તિ છે,
तू ही पांडव तू ही कौरव तू ही रावण तू ही राम अहियाना कुरुक्षेत्र पर पल पल नो संग्राम। डोंगरजी दादा भागवत जी नी कथा करता वारंवार कहता आ रावण नी वात नथी आ कंस नी वात नथी आपणी अंदर ज कोई कंस जेवु तत्व आपणी अंदर ज कोई रावण जेवु तत्व आपणी अंदर ज कोई राम अने हनुमान जेवु तत्व बैठू छे आपणे ने ओळखवाना छे। वचनामृतमां आज वात श्रीजी महाराजे कही महाभारतना महासंग्राम जेवु युद्ध जीवना हृदयमां कायम माटे चाल्या करे छे कायम माटे। एक वात करे विषय भोगवा छे तरत बीजी इच्छा थाय विषय भोगवा नथी। एक वार मनमां इच्छा थाय आजे कथा सांभळवी छे तरत पाछी इच्छा थाय कथा सांभळवी नथी। गईकाले सांभळी हती आजे नथी सांभळवी। एक बाजु इच्छा थाय के आजे स्वामी कीधुं छे ने मंतव्य लखवानुं आजे मंतव्य लखवुं छे। बीजी बाजु एम तरत थाय हवे केटला लखनारा होय आपणे लखीए के न लखीए एमां स्वामीने शुं फेर पड़वानो हे छोड़ी दईए। एक बाजु थाय स्वामी कीधुं छे ने घर सभा करवानुं हमणां समय छे आपणे घर सभा चालू करीए। બીજી બાજુ એમ થાય કે હવે દીકરાને પડી નથી તો આપણે શું ચિંતા કરવી। આ યુદ્ધો મહાભારત કરતાં મોટા યુદ્ધ વચનામૃત પ્રથમનું 70મું મહારાજે આખું વર્ણન કર્યું છે। સાંભળો આપણે આવી રીતે આ કથા સાંભળવાની છે। જેટલી હિંસા કહેવાય છે તેનો ત્રાસ જેના હૃદયમાં નથી હોતો બ્રહ્મજ્ઞાનની ઓથ લઈને પાપ કરે શાસ્ત્રે કહેલા વિધિનું નિષેધનું જે ઉત્થાપન કરે તેને દંભી બ્રહ્મજ્ઞાની જાણવો। ધર્મનું પાલન ન કરે અને ધર્મની વાત કરે એ દંભી જ્ઞાની છે। પોતાનું બગાડે અને બીજા કેટલા લોકોનું બગાડે આવા લોકો કરોડો જીવના કલ્યાણ બગાડનારા આ લોકો છે કે જે કોઈ હોય સુખમાં ને દુઃખમાં જેના ચિત્તમાં સમભાવના ન રહે। એક એક વાત સમજવા જેવી છે। સનાતન ધર્મથી ઉલટું વર્તન કરે પોતે બ્રહ્મરૂપનો દંભ કરીને ન કરવાની વાતો કરે બ્રહ્મની દેશી કરીને એવું બોલે અમને બ્રહ્મ વિના બીજું લેસ માત્ર દેખાતું નથી આવી મોટી મોટી વાતો કરે। માફ કરજો મારે એક વિડીયો બતાવો તો દાદા પણ મળ્યો નહીં। નિર્મલ બાબા શું માણસ દંભ કરે છે શું દંભ કરે છે આ કળિયુગમાં તો શું ચાલ્યું છે ખુલ્લે આમ દંભનું વર્ચસ્વ ચાલ્યું છે ને દાદા। કહા કૃપા રૂકી હે કહા સે કૃપા આની શરૂ હો જાયગી બોલો। કલ ક્યા ખાયા થા સમોસા કિસકે સાથ ચટની કે સાથ કેસી ચટની થી લાલ ચટની હરી ચટની કે સાથ ખા લેના કામ હો જાયગા કૃપા આની શરૂ હો જાયગી લો। ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ કહેવાય છે ને લાલચુ પ્રજા હોય ત્યાં ધુતારા ભૂખે મરે। પ્રજામાં લાલચ અને ઉપદેશકોમાં ધૂર્તતા આ એવું ભેગું થઈ ગયું છે ને એવું ભેગું થઈ ગયું છે ને દંભને ઓળખવો અઘરો છે। માટે વાલા ભક્તો માફ કરજો આપણે કોણ દંભી છે નિર્ણય નથી કરવો। ગુણાત્યાનંદ સ્વામી કહે સાચો મુમુક્ષુ હોય ને એ કોઈમાં ફસાય નહીં સિંહ ક્યારે વાડામાં પુરાય નહીં બકરા ઘેટા ભેંસો વાડામાં પુરાય એમ તમે ને હું સાચા હશું તો આપણે ક્યારેય ખોટામાં નહીં ફસાઈએ પણ આપણે ક્યાંક ખોટા હશું તો જ ખોટામાં ફસાશું આ ગણિત ચોખ્ખું છે। કોઈકે આપણે છેતર્યા કોઈકમાં આપણે ફસાઈ ગયા ડાયો માણસ એની ભૂલ ન જોવે પોતાની જ ભૂલ જોવે એને ખબર પડી જાય મેં ભૂલ કરી છે આમાં અને ફરી વાર એ ભૂલ ન થાય એનું ધ્યાન રાખે તો બચી જાય। અંગ્રેજીમાં કહેવત છે ફૂલ મી વન્સ કેટલી સરસ કહેવત ફૂલ મી વન્સ સેમ ઓન યુ એકવાર આપણે છેતરાઈએ એકવાર આપણે છેતરાઈએ બરાબર તો કદાચ સામેવાળાનો વાક હોઈ શકે એકવાર આપણે છેતરાઈએ તો પણ ફૂલ મી ટ્વાઇસ સેમ ઓન મી બે વાર ને બાર વાર આપણે છેતરાઈએ તો સમજવું કે સામેવાળાની ભૂલ નથી હવે કોની ભૂલ છે આપણી જ ભૂલ છે। માટે આપણે સાચા બનીએ આપણે આપણી અંદર પડેલા અસત્યને ઓળખીએ અને આપણી અંદર રહેલું સત એને પ્રગટ કરીએ આટલું જ કરવાનું છે। આ એક એક વાત આપણને બધાને અડેવી છે। આવું કહીને વિશ્વાસ રાખનારા બધા નરનારીઓને ઘોર નરકમાં ડૂબાડનારા મને તો બ્રહ્મ દેખાય છે
આવો દંભ કરે બોલો. અને બધા વિશ્વાસ કરનારા ભોળા નર અને નારી લોકો હોઈને ધૂતે છેતરે કરોડો લોકોનું કલ્યાણ બગાડે, આલોક ને પરલોક બગાડે. બ્રહ્મરૂપ હોય એવા ડોળ ભર્યું વર્તે અને બોલે કે અમને કોઈ પણ પ્રકારનું પાપ અડતું જ નથી. પાછો શું બોલે? અમને પાપ નથી અડતું. બોલો, બતાવીશ વિડીયો, કાલે જો બની જશે વિડીયો, કારણ કે દાદા બહુ મહેનતવાળું કામ છે બધું. પણ સંતોને, ઓછા સંતોમાં કેટલી સરસ આપણા જ્ઞાનસ્વામી સંતો મહેનત સેવા કરે છે. પણ બતાવીશ, આ બધું આપણને અત્યારે ધોળા દિવસે દેખાય, ખુલ્લે આમ દેખાય છે દાદા. પણ એ ઉદાહરણ સ્વરૂપ છે, એમાંથી સમજવાનું એટલું છે, આપણે એવું નથી કરતા ને, આપણે માર્ગે નથી ચાલતા ને. તો પાછા વળી જઈએ, કેવળ પાપ કરવા પૂરતો જ માનો બ્રહ્મનો વેશ ધારણ કર્યો હોય, એ બ્રહ્મની વાત કરતો હોય, પણ શેના માટે? પાપ કરવા માટે, પોતાની મેલી મુરાદ પૂરી કરવા માટે. તેમ વિશ્વાસી લોકોમાં ઉપદેશની વાતો કરે. બ્રહ્મજ્ઞાનનું મૂળ શ્રીકૃષ્ણ સ્વરૂપ છે, પરમ અને અનુપમ તેજોમય છે. છતાં તે બ્રહ્મજ્ઞાનીઓ કેવળ તેજને માને છે, મૂર્તિને માનતા નથી. તે દંભી બ્રહ્મજ્ઞાની આવા રહ્યા હોય છે. ભગવાનના બધા જ અવતારો પૂર્ણ બ્રહ્મ છે, છતાં તેને દંભી બ્રહ્મજ્ઞાનીઓ માહિક કહે છે. પોતે અલ્પને તુચ્છ જીવ છે, ભગવાનની મૂર્તિ દિવ્યરૂપ છે, છતાં જીવ ભગવાનની મૂર્તિનું ખંડન કરે છે અને તે પાપથી દંભી બ્રહ્મજ્ઞાની સંસારરૂપી કૂવામાં ભટક્યા જ કરે છે. લો, દંભી બ્રહ્મજ્ઞાનીને લોઢાના જેવો કઠોર દેહ મળે છે, અત્યંત અજ્ઞાની થાય છે. લોઢાને જેમ વારંવાર આગમાં તપાવે છે અને ટીપે છે, તેમ તેને પણ અનેક પ્રકારે વિકટ અને સંતાપભરી પરિસ્થિતિમાં દુઃખોથી તપાવે છે. લો, આવી ઘોર યાતના એને ભોગવવી પડે છે. તે દંભી જ્ઞાનીઓ નિર્દંભીની વાતને માનતા નથી, એટલે તેને પાપ માત્રના પરિણામ રૂપે અત્યંત ભારે અને વિવિધ પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. લોઢાની જાતિમાં પણ તે અત્યંત અધમ લોઢું હોય, તેના જેવા તે દંભી જ્ઞાની ભગવાનનો દ્રોહ કરે છે. લો, લોઢામાં પણ ઉત્તરતામાં ઉત્તરતું લોઢું આવા બધા છે આ જીવો. ટૂંકમાં, જેની વાણીમાં જુદું હોય, જેના વર્તનમાં જુદું હોય, તો સમજો એ દંભી છે, એ પાખંડી છે, એ ઢોંગી છે, એ ધૂર્ત છે. એનું તો બગાડશે, એનો પડછાયો આપણે લઈશું તો આપણું પણ બગાડશે. આપણે બે કામ કરવા જોઈએ. આવો માણસ હોય એને કામ મોઢે કહી દેવું જોઈએ કે યુ આર રોંગ, અને મોઢે ના કહી શકીએ તો આપણે એનાથી દૂર થઈ જવું જોઈએ. કેટલી વાતો કરું, એક નાની વાત કરી દઉં. શ્રીજી મહારાજ વનવિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી સ્વરૂપે ગુજરાતમાં, એમાં માંગરોળ પધારે, ગામની ભાગોળમાં બેઠેલા ગોવર્ધનભાઈ નામના વણિક, એને બાલુડા બ્રહ્મચારીને જોયા અને જોતાની સાથે ખૂબ ભાવ થયો. મહારાજ પાસે આવી વિનંતી કરી કે પ્રભુ મારી સેવા સ્વીકારશો? શું છે આ થોડી સુખડી જમોને? મહારાજે સુખડી હાથમાં લીધી. અરે, આ ગરમ ગરમ તાજી સુખડી? હા પ્રભુ, મારા ફૈબા એ ભગવાનના ધામમાં ગયા છે, એનું આજે કારજ છે, એટલે અમે આ સુખડી બનાવી બધાને જમાડીએ છીએ. આપ જેવા સંત જમશે, અમારું સારું થશે, અમારા ફૈબાનું સારું થશે, આપ જમો. હસતા હસતા નીલકંઠ વર્ણીએ કહ્યું કે ગોવર્ધનભાઈ, આ સુખડી તમે લાવ્યા એ તો સારી વાત છે, પણ તમારા ફૈબા ભગવાનના ધામમાં ગયા છે આ વાત સાચી નથી. એક અચાનક આવેલા યોગી, અચાનક આવેલા સંત, અને આવી મોટી ચેલેન્જ કરે કે તારા ફઈ ભગવાનના ધામમાં નથી ગયા, કોને દુઃખ ન થાય? ગોવર્ધનભાઈને ઝટકો લાગ્યો. અરે, રામાનંદ સ્વામી જેવા મોટા સંત, એના આટલા મોટા સેવક, આવા મોટા ભગત ધામમાં ન જાય? સ્વામીના ચાર હાથ હતા માતે. નીલકંઠ વર્ણી તો ભગવાન હતા ને. તકરાર ન કરી, ગોવર્ધનની બધી વાત સાંભળી અને કહ્યું કે તમારે જોવું છે, તમારા ફઈ ક્યાં છે, જોવું છે તમારે. ભગવાન હોય એટલે બહુ જલ્દી સમાધાન થાય દાદા. ચપટી વગાડી મહારાજે. ત્યાં તો આને સમાધિ, સમાધિમાં સીધા ક્યાં પહોંચ્યા? ધર્મરાજાના દરબારમાં, નરકના કુંડમાં. અને ફૈબા જે દુઃખો પામે છે, ફૈબાને આવા દુઃખી દુઃખી પીડિત જોઈ
ગોવર્ધને તો રાડ નાખી, ફૈબા ઓળખી ગયા. અરે ગોવર્ધન, મને બચાવ, મને બચાવ, બૂમો પાડવા લાગ્યા, વધારે દુઃખી થયા. ગોવર્ધનને એમ થયું, રામાનંદ સ્વામીની આટલી મોટી સેવા કરી તેમ છતાં આ દુઃખ. આમ વિચાર કરે ત્યાં તો સમાધિ પૂરી. આંખ ખોલે ત્યાં સામે નીલકંઠવર્ણી ભગવાનના પગમાં માથા પછાડી વિનંતી કરે, પ્રભુ આવું કેમ થયું? મારા ફોયે રામાનંદ સ્વામીની આટલી બધી સેવા કરી, આટલો રાજીપો, આટલી ભક્તિ, આટલો સત્સંગ, આટલી પૂજા, આટલા ધર્મની, આ બધું કર્યું. મહારાજ કે સેવા બહુ કરીને એટલે જ આવું થયું છે, આ સેવાનું જ ફળ છે. ગોવર્ધન કે પ્રભુ સમજાણું નહીં, જાણવું છે તારે. હા, મહારાજ તો ભગવાન હતા ને દાદા, હે મહારાજને થયું હું વાત કરું, આને મનાય ના મનાય, લાંબુ થાય, એના કરતાં ટૂંકમાં પતાવીએ. ફરી ચપટી વગાડી ગોવર્ધનભાઈને સમાધિ. ફૈબાને બૂમ પાડીને કહ્યું કે ફૈબા, તમે આવા મોટા ભગત, સેવા કરી તેમ છતાં. ત્યારે ફૈબાએ કહ્યું કે ભાઈ, રામાનંદ સ્વામીએ મને એક સોનાનો દાગીનો સાચવા આપેલો, મેં સ્વામીનો દાગીનો મૂકી રાખેલો. ઘણા વર્ષો વીતી ગયા, મને એમ હતું કે સ્વામી ભૂલી ગયા, બહુ સારું થયું, મફતમાં આપણને સોનું મળી ગયું. પણ વર્ષો પછી સ્વામીને એકવાર જરૂર પડી, સ્વામી યાદ કર્યું, ત્યારે હું ખોટું બોલી ગઈ સ્વામી ને, મેં કહ્યું સ્વામી મેં તો તમને આપી દીધું છે, તમે કેમ આમ ફરી માગો છો? સ્વામી અંતર્યામી હતા, સમર્થ હતા, તેમ છતાં સ્વામી બધું ગળી ગયા. શાસ્ત્રમાં લખ્યું છે ને, એક રાજા બીજા રાજાના માણસ અને સ્ત્રી, શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું ત્રણ સાથે ક્યારેય પણ ઝઘડો કરવો નહીં. ગ્રહસ્થ ભક્તો જેટલા બધા સાંભળી લેજો, આ ત્રણ જોડે ક્યારેય ઝઘડો કરવો નહીં. અને લાંબી વાતમાં તો પડવું જ નહીં દાદા, એમાં ડખો જ થાય, ટૂંકમાં પતાવવું, જેટલું ટૂંકમાં, એક શબ્દથી પતતું હોય તો બે શબ્દ બોલવા નહીં. રામાનંદ સ્વામી અંતર્યામી હોવા છતાં સ્વામી ગળી ગયા, કંઈ ન બોલ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ફૈબા તો આખા બોલા હતા, સ્વામી એ તો તમને ક્યારનું આપી દીધું? સ્વામી કે હશે હશે, મેં ભૂલી ગયા છું, આમ કહીને સ્વામી વાત ટાળી દીધી. પણ સ્વામીને અંતરમાં દુઃખ ઘણું થયું. અમારી સાથે રહે, અમારી બાજુમાં રહે, અમારા મોટા હરિભક્ત ગણાય અને અમારું જ સોનું ચોરી લે. હવે આવી સેવા કરે તો ક્યાં જાય? એક હશે પણ કપરું પડશે ભાઈ, ઢાકવું કપટનું કામ. જી અમેરિકા શા માટે સુખી છે? એક હરિભગતના ઘરે મેં ગયા હતા, એણે મને ચેક બતાવ્યો. મને એમાઉન્ટ અત્યારે યાદ નથી, માફ કરજો, બહુ નાની એમાઉન્ટ હતી, લગભગ $80 કે $85 જેટલી. મેં કીધું શું છે ભગતા? મને કે સ્વામી, મેં ટેક્સ ભર્યો ને, એ ટેક્સમાં મારાથી થોડા પૈસા વધારે ભરાઈ ગયા હતા ને, એટલે સરકારે આ $85 ચેક મને પાછો મોકલ્યો. બોલો, આપણા મંદિરની સત્ય ઘટના. આપણું આ મંદિર, આ ચર્ચ હતું, આપણે લીધું તે દરમિયાન આ પ્રોપર્ટી કોમર્શિયલ થઈ ગઈ હતી. આપણે પાછું લીધું એટલે નોન પ્રોફિટ થઈ ગઈ, પણ ઇન બિટવીન આપણે આ મંદિરનું કામ, પાછળનું સંત નિવાસનું કન્સ્ટ્રક્શનનું ચાલુ કર્યું. એની પરમિટ માટે ગામમાં પેપર મૂકેલા, એની $12,800 આપણે ફી ભરેલી. હવે ખરેખર નોન પ્રોફિટ હોય એને પરમિટ માટે કોમર્શિયલ રેટ ન ભરવાનો હોય. આ વાતની આપણને ઘણા સમય પછી ખબર પડી. આપણા મામા ત્યારે હાજર હતા, એટલે મામા દ્વારા, ત્યારે તો મેયર જે ટાઉનના હતા એ મંદિરથી એકદમ ઓપોઝમાં, વિરોધમાં હતા, એટલે મામા દ્વારા આપણે રિક્વેસ્ટ મુકાવી, એક નાનો લેટર મોકલાવ્યો કે ભાઈ અમે આ પૈસા ભર્યા છે, પણ ખરેખર અમારે ધાર્મિકને, નોન પ્રોફિટ સંસ્થાને કાયદા પ્રમાણે ભરવાના ન આવે. મામા લેટર આપવા ગયા, એ લોકોએ તુરંત મંદિરમાં લેટર મોકલ્યો કે સોરી, બાય મિસ્ટેક અમારાથી પૈસા, એ પહેલાં એ કોમર્શિયલમાં જવાની હતી એમ જાણી અમે લીધા છે, અને એના અઠવાડિયાની અંદર $12,000 પૂરેપૂરો ચેક મંદિરમાં પાછો આવી ગયો. બોલો દાદા, આ દેશની સરકાર પણ આટલી ઓનેસ્ટ છે? $85 ચેક, વિચાર તો કરો કેટલી નાની વસ્તુ કહેવાય ને. અને આપણે ત્યાં તો હવે કોણ પૂછે છે, બરાબર? રાય રાયના હિસાબ ભગવાન લે છે. ખુદા કે યહાં દેર હે અંધેર નહીં,
રામાનંદ સ્વામીના સેવક હતા, મોટા ભગત હતા, પણ ક્યાં પહોંચ્યા? નરકમાં. એની સામે બીજી એક ઘટના તમને કહું, કેવી ઓનેસ્ટી ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં સ્થાપેલી, કેવી ઓનેસ્ટી. આ તો ટાઈમ બહુ ઓછો છે દાદા, મહારાજના સમયના મોણપુર નામનું ગામ, તેના શાર્દુલ ખસિયા બાપુ થયા એક બહુ સારા હરિભગત, જેની વાત જાણવા જેવી, સાંભળવા જેવી છે. કહી દઉં ટૂંકમાં, એ જમાનામાં અત્યારનું જે પાલીતાણા કહેવાય છે ને, અંગ્રેજના જૂના ન્યૂઝપેપરની અંદર પણ આવેલી આખી ઘટના છે. અંગ્રેજ શા માટે ભગવાન સ્વામિનારાયણથી પ્રભાવિત હતી? એ સમયમાં પાલીતાણાના જૈન દેરાસરોમાં મહાવીર સ્વામીના મસ્તકમાં એક એક મણી હતો, એ જમાનામાં કરોડો રૂપિયાની કિંમત, એ કોઈક ચોરે ચોર્યો. જૈન સમુદાય પહેલેથી બહુ સંગઠિત છે, જૈન સમુદાયે બહુ મોટો બહોળો વિરોધ કર્યો, અંગ્રેજ સરકારમાં ગયા, સરકારે ફતવો બહાર પાડ્યો કે આ મણી જેની પાસેથી મળશે એને આટલો મોટો દંડ અને મૃત્યુની સજા. અને અંગ્રેજ બહુ કડક હતા, નીતિમાં જરાય પણ આગુ પાછું કરેવા નહોતા, ગામો ગામ નોટિસ પહોંચી ગઈ, અને એ માણસની બાતમી આપે એને આટલું મોટું ઇનામ પાછું બહાર પાડ્યું. જે માણસે મણી ચોરેલો એ થરથર ધ્રુજવા લાગ્યો, ચોરતા તો ચોરાઈ ગયો પણ હવે જો ખુલ્લું થશે તો, પાપ કરનાર એકવાર પાપ કરી નાખે પછી એને પસ્તાવો જબરજસ્ત થાય, પણ પછી એમાં રિવર્સ ગેર તો છે નહીં. એણે આ મોણપુર ગામના શાર્દુલ ખસિયા કરીને હરિભગત, બહુ માથાભારે માણસ હતા, પછી હરિભગત થયેલા, અને રાજા મહારાજાઓના મિત્ર, એને એકવાર ખાનગીમાં વાત કરીને આ મણી હાવ મફતમાં આપી દીધો. આમ ને એમ કે આટલો મોંઘો કિંમતી મણી છે, આપણું નામ કોણ લેવાનું છે, ઘણા એવા હોય નિર્ભય, મણી લઈ લીધો, ઘરમાં મૂકી રાખ્યો. પછી તો બહુ મોટા હરિભગત થયા, એકાંતિક ભક્ત થયા, શ્રીજી મહારાજ સંતો ભક્તો આવે, મહારાજને બહુ વિનંતી કરી કે મારે ત્યાં એકવાર સંતો ભક્તોને લઈને પધારો. 200 સંતો સાથે મહારાજ જેતપુર જતા હતા, સંતોને મોકલ્યા કે ખસિયા બાપુનું ગામ આવે છે, તમે બધા ત્યાં પહોંચો. શાર્દુલ બાપુને ત્યાં બધા સંતો પહોંચી ગયા, રસોઈ થઈ ગઈ, મહારાજ આવવાના છે, એટલી તૈયારી કરી, એટલી બધી તૈયારી. અને શાર્દુલભાઈ ખસિયા મહારાજને લેવા જાય, મહારાજની માણકી ઘોડી સાથે મહારાજને સ્વાગત સમયા સાથે ગામમાં પધરાવે, અને મહારાજ આવે, અને મહારાજ થોડી જ વારમાં સંતો ભક્તોને બોલાવે, થાળ તૈયાર, સંતો કે બધું તૈયાર, મહારાજ આપ જમવા પધારો. એટલી વાર મહારાજ કે ચાલો તૈયાર થાઓ, આપણે જમવું નથી, અહીંયા રહેવું નથી, ઉપડવું છે. થોડી વારમાં તો શ્રીજી મહારાજ માણકી ઘોડીને ભાગવા જ લાગ્યા, સંતો પણ મહારાજે કહ્યું એટલે રસોઈ બનાવેલી પડતી મૂકીને ભાગ્યા. ખસિયા બાપુને ખબર પડી, એ બધી તૈયારીમાં હતા, મહારાજને પાછળ લેવા માટે ગયા, મહારાજની માણકી ઘોડી સુધી પહોંચી ગયા, ઘોડો દોડાવી પગ પકડીને રડવા લાગ્યા. મહારાજ કહે, અમે આવીએ પણ એક શરતે, શું? તમારા ઘરમાં પેલો મણી પડ્યો છે ને, અમારો હરિભગત ચોરી કરે એ પણ ભગવાનના મંદિરની ચોરી એના ઘરમાં હોય કેમ ચાલે? તમે એ મણી અંગ્રેજ સરકારને સોંપી દો તો અમે પાછા આવીએ. સોંપવા જાય તો શું થવાનું હતું? કયો દંડ? ફાંસીની સજા, મૃત્યુદંડ. ગામો ગામ નોટિસ અંગ્રેજ સરકારે પહોંચાડી દીધેલી, મોસ્ટ વોન્ટેડ હતો માણસ, એક એક ગામ શોધતા હતા. શાર્દુલ બાપુ તો હા ન પાડે, ના ન પાડે, ચોધાર આંસુ આંખમાંથી ભાણી જાય. બાપુ બોલો, અમને જમાડવા છે, અમારા સાધુને જમાડવા છે, બોલો જલ્દી. શાર્દુલ બાપુએ મહારાજના પગ પકડીને કહ્યું, પ્રભુ તમારે ખાતર હું મણી આપી આવીશ, જે થવું હોય તે થશે, વાંધો નથી. મહારાજ કે, એમ નહીં, પહેલાં તમે મણી આપી આવો, પછી અમે કાલે જમવા આવીએ. શ્રીજી મહારાજ પરીક્ષા કેવી કરતા, આ ભગવાન સ્વામિનારાયણ કોઈને છોડતા નહીં. ખસિયા બાપુ આપવા ગયા. શ્રીજી મહારાજ તો ભગવાન હતા, અંગ્રેજના હૃદયમાં વસ્યા. અંગ્રેજોને પણ ખબર પડી ગઈ, ભગવાન કરે ત્યારે, કે ખરેખર ચોરી કરનાર આ વ્યક્તિ નથી, આપણે ફતવો બહાર પાડ્યો, જેને ચોરી કરી હોય તેને મૃત્યુની સજા, આની પાસેથી બીજા કોઈક દ્વારા આવ્યો છે, પછી એને બહુ મોટો દંડ કરી, મૃત્યુની દંડની સજાને ન કરી. પણ અંગ્રેજ સરકારોએ એ જમાનામાં ભગવાન સ્વામિનારાયણની એટલી મોટી નોંધ લીધેલી આ બાબત ઉપરથી, કેવો સમાજ એમણે તૈયાર કર્યો.
મયારામ ભટ્ટ બહુ ભોળા બ્રાહ્મણ હતા. એક ગામની ગરીબ બાઈ સોનાનું કડલું ભટ્ટજી પાસે મૂકી ગઈ સાચવવા માટે. ઘણા વર્ષો પછી એને જરૂર પડી એટલે પાછી માગવા આવી. ભટ્ટજીએ પટારો ખોલ્યો, કડલા શોધે, પણ એક મળ્યું, બીજું ન મળ્યું. ભટ્ટજીને થયું બાઈ માણસના બે કડલા હોય, એક તો હોય નહીં. કીધું કે અઠવાડિયામાં આપી દઈશ તને, પટારામાં ઊંડું મૂક્યું છે. એવું ને એવું સોનાનું બીજું બનાવી પેલી બાઈને આપવા ગયા. બાઈ કે, ભટ્ટજી બે કડલાને એક જ આપ્યું છે. ભટ્ટજી કે, પણ સાચું બોલ. આ કે, મારા દીકરાના સોગંધ ખાઉં છું, એક જ કડલું મેં આપ્યું છે, એક બીજા કોકનું છે, મારેથી ન લેવાય. કેટલી ઓનેસ્ટી દાદા, જોયું તમે? આવા હોયને એ ભગવાનને પ્યારા થાય, આવા હોયને એ સાચા જ્ઞાની છે. અને પેલા બધા છે ને કેવા છે? માટે એક જ દંભનું એક જ સ્ટેટિસ્ટિક, એક જ એનું પ્રમાણપત્ર છે. શું છે? જેની વાણીમાં જુદું હોય અને વર્તનમાં જુદું હોય એનાથી સાવધાન થઈ જાઓ, એનાથી સાવધાન થઈ જાઓ. એ ક્યારેક બહુ મોટી છેતરપિંડી કરી શકે છે. હવે મહારાજ કહે છે, જે શુદ્ધ બ્રહ્મજ્ઞાની છે તે કેવા છે? અને જે શુદ્ધ જ્ઞાની છે તે પ્રભુથી અધિક વિશેષ કોઈને કહેતા નથી. શુદ્ધ જ્ઞાનીનો જે સમાગમ કરે, તેનું જે વચન માને, તેનું બાહ્ય અને આભ્યંતરંગ શુદ્ધ થઈ જાય, બ્રહ્મ હત્યાદિક જે ઘોરમાં ઘોર મહાપાપ છે તે બધા જ પાપોનો નાશ પણ થઈ જાય, શુદ્ધ જ્ઞાનીનો આવો પ્રભાવ છે. સંતો, તમે અત્યારે એવા શુદ્ધ જ્ઞાની છો, તે દંભી જ્ઞાનીઓ તમને ક્યારેય જીતી શકશે નહીં. તમે બધા તો તલવાર જેવા છો અને દંભી જ્ઞાની તો ખાલી મ્યાન જેવા છે. મ્યાન મારે ને તો માથું ન કપાય, માથું તો તલવારથી કપાય. કેવી મહારાજે જબરી વાત કરી એમ. એમ જીવના અંતઃશત્રુ કામ ક્રોધાદિક તો તલવાર જેવા તમે છો ને તમારાથી કપાશે, દંભી તો કામ ક્રોધને વધારી દેશે ઉલટાના. તે કામ પડ્યા વિના ક્યારેય જણાય નહીં. અધર્મની સેના અપાર છે, કહીએ પાર આવે એમ નથી. તે સેના લડવા તૈયાર થઈ છે, પણ તેના હાથમાં દંભરૂપી મ્યાન છે. ધર્મની નિર્દંભ સેનાએ નિર્દંભરૂપી ધર્મની ખરી તલવાર ધારી છે. ધર્મની સેનાને હટાવવા માટે અધર્મની સેના વારંવાર સજી ધજીને તૈયાર છે, પણ ધર્મની સેના આગળ અધર્મની સેનાનો સહેજે જ એક પળવારમાં નાશ થઈ જાય છે. અગ્નિને બુજાવવા કરોડો પતંગિયા જોરથી ખસારો કરે, પણ તેનાથી અગ્નિને કંઈ થતું નથી, પતંગિયાઓનો જ અગ્નિમાં વિનાશ થાય છે. તે રીતે પાખંડી, દંભી, જ્ઞાની, નાસ્તિક, જેમાં ધર્મસર્ગ લેશ માત્ર પણ નથી તેવા દંભી જ્ઞાનીનો સહજ ભાવે વિનાશ થઈ જાય છે. શ્રીહરિએ આવી વાત કહીને સંતોને બધી સૂચના આપી, તેને સંતોએ માથે ચડાવી, પછી સંતોને વિદાયક દીધી, ભુજથી વળાવ્યા. શ્રીહરિએ જેને જ્યાં જવાનું ચિંધ્યું હતું તે સંતો ત્યાં ત્યાં હરખ ફેર ગયા, અને શ્રીહરિના જે જે ચરિત્ર દેખ્યા હતા તે નિત્ય સંભાળતા. તે બધા સંતો પરસ્પર મળીને જ્યારે બેસતા ત્યારે શ્રીહરિના ચરિત્રોને સંભાળીને અન્ય અન્યને કહેતા. તે ચરિત્રનું કીર્તન શ્રવણ કરતા કોઈ સંતોની દ્રષ્ટિ આગળ શ્રીહરિની મૂર્તિ જ્યારે સાક્ષાત દેખાતી ત્યારે તેઓ ગદગદ કંઠ થઈ જતા, આંખોમાંથી પ્રેમાશ્રુઓ ભરાઈ આવતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમપુરમાં દંભી જ્ઞાનીઓની વાત કહીને શ્રીહરિએ સંતોને વિદાય આપી એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ.